મજૂરો તથા કારખાનાઓના ઉદ્યોગકારોને સાંજે પોતાના ઘરે જવામાં ભયના ઓથાર હેઠળ વેગડી જીઆઈડીસીના ના ઉદ્યોગકારો દ્વારા સૂત્રોચ્યાર કરવામાં આવેલ અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હળતું નથી જેથી આગામી દિવસોમાં જો યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી જિંદિયા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અને આગામી દિવસોમાં જો યોગ્ય ન્યાય નહીં કરવામાં આવે તો તંત્ર સામે આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી ધોરાજી વેગડી જીઆઈડીસી એસોસિએશનની આજે એક મિટિંગ બોલાવવામાં આવી હતી બધા કારખાનાવાળાઓ અત્યારે ઉપસ્થિત છે અને અમારી વેગડી જીઆઈડીસી બે હજાર આઠમાં એલોટમેન્ટ થયું છે બે હજાર આઠથી અમારી પહેલેથી પ્રાયોરિટીની માગણી પાણીની પીવાના પાણીની અને સેનિટેશનના પાણીની હવે એ બે હજાર આઠને આજે બે હજાર વીસ આવી બાર વર્ષ થઈ ગયા પણ હજી અહીંયા પીવાના પાણીની કે સેનિટેશનના પાણીની વ્યવસ્થા કરવામાં નથી આવી જે અમારે અત્યારે હાલ બોરના આધારિત છીએ બોર બોરનું પાણી અમારે પીવાલાયક કે વાપરવાલાયક પણ નથી છતાંય અમારા મજૂરો મજબૂરીના કારણે વાપરે છે જે વાપરે છે એને ચામડીના અને પાણીજન્ય રોગ થાય છે જેના કારણે મજૂરો અહીંયા ટકતા નથી અને બીજી અમારી માગણી હતી બે હજાર ચૌદમાં લાઇટ સ્ટ્રીટ લાઇટનું નાખવામાં આવી છે ચાલી પિસ્તાલીસ લાખની યોજના હતી એ યોજનામાં પંદર ટકા અમારા વેગડી જીઆઈડીસીએ ભોગવેલા છે અને માત્ર છ મહિના કરતાં ઓછા સમય લાઇટ ચાલુ રહી છે પછીની બંધ છે ત્યારથી અમે રજૂઆતો કરતા આવ્યા છીએ વિડીયો કોન્ફરન્સ થરા મેડમ ઉદ્યોગ કમિશનર થરા મેડમ સાથે ઉદ્યોગ કમિશનર સાથે અમે મિટિંગ કરેલી છે વિડીયો કોન્ફરન્સમાં અને ત્યારે એમને અધિકારીઓને સૂચના આપી હતી પંદર દિવસમાં લાઈટ ચાલુ થઈ જાવી જોઈએ અને એને આજે ત્રણ વર્ષ થઈ હજી લાઇટ ચાલુ નથી થઈ ત્યાર પછી અમે જોગિયાણી સાહેબ છે સૌરાષ્ટ્ર ઝોનના મેન અધિકારી એમની સાથે એક મીટિંગ બો કરી હતી રાજકોટ એમને પણ અધિકારીઓને સૂચના આપી હતી ત્યાર પછી લાઇટ ચાલુ નથી થઈ અત્યારે એક પણ લેમ્પ ચાલુ નથી હમણાં જ અઠવાડિયા પહેલાં છ સાત કારખાનાઓમાં ચોરી થઈ પોલીસ સ્ટેશનના રેકોર્ડ ઉપરની વાત છે પોલીસ સ્ટેશનમાં લખાવેલી છે અને છ સાત કારખાના ટૂંટા રાતે હવે મજૂરો બીએ છે અને અહીંયા એક તો માલધારીઓનો એવડો ત્રાસ છે અમે વેચાતા પાણી લઈ અને ઝાડવા ઉછેરી છીએ અને માલધારીઓ દાદાગીરીથી આવી અને ચારી જાય છે અને ઝાડવા મોટા થવા દેતા નથી એટલે આવી અનેક સમસ્યાઓ છે અમે અનેક વાર રજૂઆતો કરી છતાંય થતી નથી હવે ટૂંક સમયમાં અમારી આ માગણીઓ પૂર્ણ કરવામાં આવે નહીતર અમારી ફરજ પડશે રાજકોટ જીઆઈડીસી નવસજ્જન બિલ્ડિંગ સામે માંડવો ખોડી અને અમે આખી આઇસોશનની ત્યાં ઉપવાસ ઉપર બેસું આંદોલન કરશું ભારત માતા કી જય કાનભાઈ સુવા કેટીવી ન્યૂઝ ઉપલેટા